લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ સાયન્સ સિટી રોડ અમદાવાદ. નમસ્કાર દર્શક મિત્રો, એસ લાઈવ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. જોઈએ સમાચાર. અમદાવાદમાં વિજયભાઈ પટોળાવાળાના વેડિંગ અને લાઇફસ્ટાઇલ એક્ઝિબિશનનો થયો પ્રારંભ. આ વર્ષનું વેડિંગ અને લાઇફસ્ટાઇલ એક્ઝિબિશન શોકેસ સાથે વિજયભાઈ પટોળાવાળાએ શહેરના ફેશન ચાહકો માટે રજૂ કરી દીધું છે. પટોળાની કોતરણી માટે અમદાવાદના સિંધુભવન બેન્ક્વેટ હોલ ખાતે 22 તારીખથી 24 જૂન સુધી એટલે કે ત્રિદિવસીય એક્ઝિબિશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં પટોળા, બંદેજ અને અન્ય 50 કરતાં પણ વધારે અલગ અલગ સાડીઓની વેરાયટી આપને જોવા મળશે. આ જૂન મહિનામાં વિજયભાઈ પટોળાવાળાએ લગભગ ભારતમાં દરેક જગ્યાએ એક્ઝિબિશન કર્યું છે, જેમ કે ગુવાહાટી, જમશેદપુર, સિલિગુડી, લખનૌ, સુરત, માટુંગા, કાનપુર, હૈદરાબાદ, મુંબઈ, પૂર, દુબઈ અને બીજા ઘણા શહેરો અને વિદેશમાં પણ પોતાનું એક્ઝિબિશન રજૂ કર્યું છે. આયોજક વિજયભાઈ પટોળાવાળા જણાવે છે કે 1970 થી પટોળાની વસ્તુઓના મેન્યુફેક્ચરિંગ, સેલર અને એક્ઝિબિશન તરીકે પારિવારિક વારસો તેઓ ધરાવે છે. જેમ કે પટોળાના પ્રોડ્યુસની વિશાળ શ્રેણીમાં ડોબેલ વણાટ પટોળા સાડી, સિંગલ વેવ પટોળા સાડી, સિંગલ વેવ પટોળા ડ્રેસ મટીરિયલ, ડબલ વેવ અને સિંગલ વેવ પટોળા વણાટનો સમાવેશ થાય છે. પરંપરાગત નવરત્ન અને માણેકચોક ડિઝાઇનમાં વિજયભાઈ પટોળાવાળાએ પોતાનો વિશ્વાસ પ્રાપ્ત કર્યો છે. તમામ પ્રકારના પટોળાની પ્રોડક્ટમાં શ્રેષ્ઠ આપવા માટે તેઓએ હંમેશા તત્પરતા બતાવી છે અને તેઓ હંમેશા ગ્રાહકોને સારી વસ્તુ મળે તે માટે ખાસ આગ્રહ રાખતા હોય છે. આપણું છે ને ઓલ ઓવર ઇન્ડિયામાં લાગે છે, જેમ કે બોમ્બે છે, દિલ્હી છે, કલકત્તા છે, એટલે ઓલ ઓવર ઇન્ડિયા બધા સિટીઓ કરીએ છીએ અને હાલમાં આપણે આઉટ ઓફ ઇન્ડિયા પણ મૂકેલું છે એક્ઝિબિશન. આ પટોળા વર્ષો વર્ષથી ચાલ્યા આવે છે અને રાજકોટ પટોળા અને પાટણ પટોળા તરીકે ઓળખાય છે અને એક બહુ જૂની એક ટ્રેડિશનલ વસ્તુ છે જે અત્યારે તમને મેરેજોમાં ને એ બધામાં જોવા મળશે. અત્યારે કિંમત તો 12,000 થી લઈને 3 લાખ સુધીની છે. 3 દિવસનું એક એક્ઝિબિશન છે, 22-23 જો આ ટ્રેડિશનલ વસ્તુઓ છે, વર્ષો વર્ષ થયા જાય તોય પણ આની ફેશન ગતિ જતી નથી અને અત્યારની ગૃહિણીમાં એક આ ફર્સ્ટ જે પટોળા એક છે, એક ફર્સ્ટ પ્રાયોરિટી આપવામાં આવે છે મેરેજ સિઝનમાં. પટોળા શબ્દ સંસ્કૃત શબ્દ પુટ્ટુ કુલ્લા પરથી આવ્યો છે, જેનો અર્થ રેશમી કાપડ થાય છે. પટોળા ગુજરાત સાથે મજબૂત જોડાણ હોવા છતાં ધાર્મિક ગ્રંથ નરસિંહપુરાણ મુજબ સૌથી પ્રાચીન ઉલ્લેખ દક્ષિણ ભારતમાં જોવા મળ્યો છે. પટોળાએ 11મી સદીમાં મહારાષ્ટ્રના જાલાન જિલ્લામાંથી ગુજરાતમાં પ્રવેશ કર્યો. જ્યારે પ્રથમ શરૂઆત કરી ત્યારે તેનો વણાટ કલા પ્રત્યેનો જુસ્સો અને પ્રતિભા વણકર સમુદાયને ટેકો આપવા અને ભારતીય અતુલ્ય હેન્ડલૂમ આર્ટને વિકસાવવાનો હતો. વિજયભાઈ પટોળાવાળાએ વિશ્વભરના ગ્રાહકોને સેવા આપે છે અને ફેશન ઉદ્યોગમાં ખોવાયેલી ટ્રેડિશનલ વિંગનો માટે તેઓ હંમેશા ઉત્સાહભેર ભાગ લઈ રજૂઆત કરતા હોય છે. આ લોન્ચ કાર્યક્રમમાં જાણીતા સોશિયલ મીડિયા બ્લોગર્સને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેઓએ આ વેડિંગ અને લાઇફસ્ટાઇલ એક્ઝિબિશનની સમીક્ષા અને સરાહના પણ કરી હતી. મને પહેલેથી પટોળાનું કલેક્શન નાનપણથી જ ખૂબ ગમે, કારણ કે મારી મમ્મી અને માસીને લોકો સૌથી વધારે પ્રસંગમાં પટોળા જ પહેરતા હતા એટલે પટોળાનું કલેક્શન મને ખૂબ ગમે. વિજયભાઈનું કલેક્શન બહુ જ સરસ હોય છે, જ્યારે પણ હોય ત્યારે હું ચોક્કસ એને વિઝિટ કરું છું. આજે સૌથી સારું મને અહીંયા એમનું બટવાનું કલેક્શન લાગ્યું છે, સૌથી નવું છે. આ વખતે કોરોના પછીના જોઈએ એક્ઝિબિશન તો સૌથી સારું આ કલેક્શન મને બટવાનું લાગ્યું છે અને બાકીનું બધું કલેક્શન પણ બહુ જ સરસ છે. પટોળા એક એવી વસ્તુ છે કે જે એવરગ્રીન ક્યારે પણ ચાલે અને ફેશનની સાથે ઓલવેઝ હોય જ છે, ક્યારે પણ તમે પટોળા પહેરી જ શકો છો. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.